पर एक जनसभा को संबोधित करेंगे और तमाम जो लोग हैं वो मौजूद हैं। बेहद महत्वपूर्ण प्रधानमंत्री का ये दौरा। प्रधानमंत्री आज गुजरात के मेहसाणा ज़िले के मोढेरा में 3,900 करोड़ रुपए से अधिक की परियोजनाओं की आधारशिला शरद रखेंगे पूर्णिमा और न राष्ट्र पूरा को चंद्रमाणि समर्पित जय करेंगे। गुजरात तो और विकास इसके बाद पर जय प्रधानमंत्री मवेश सूर्य देवी माता कलाई के खिलो मंदिर में छे पूजा अर्चना गैर भी आज करेंगे ना और आहु विश्व दूर प्रसिद्ध बसे मोढेरा मने सूर्य वर मंदिर में सनत लाइट कने एंड साउंड शो की माननीय शुरुआत प्रधानमंत्री भी करेंगे। महोदय श्री सीधे नरेंद्र दृश्य भाई मोदी आप द्वारा देख रहे हैं। प्रधानमंत्री सादर पहुंच स्वागत चुके हैं करिए और माननीय प्रधानमंत्री मुख्यमंत्री श्री अभिवादन भूपेंद्र भाई स्वीकार कर रहे पटेल को, हैं। स्वागत करिए माननीय सांसद तथा बीजेपी प्रमुख श्री सी आर पाटिल साहेब नु, सर्वे मंत्रीगण सांसद श्रीओ धारासभ्य श्रीओ सर्वे नु सहृदय स्वागत छे। कार्यक्रमना प्रारंभ में अपनी संस्कृति और परंपराओं ने अनुसरता सौ प्रथम महानुभावों स्वागत करीशू। सर्वप्रथम गुजरात राज्यना माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल स्वागत करशे माननीय प्रधानमंत्री श्री नु प्राचीन मोढेरा मंदिर ने सुंदर प्रतिकृति अर्पण करीने। મહેસાણા પંથક માટે અભૂતપૂર્વ વિકાસશીલ કાર્યોની ભેટ સમો આજનો આ દિવસ સ્વાગત થઈ રહ્યું છે માનનીય પ્રધાનમંત્રી મહોદયનું પ્રાચીન મોઢેરા મંદિરની આ અભૂતપૂર્વ પ્રતિકૃતિ થકી શ્રી સી આર પાટિલ પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી ગુજરાત તેઓ સ્વાગત કરશે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સૂર્યદેવની આ અલૌકિક મૂર્તિ પ્રદાન કરીને। અને હવે માનનીય મંત્રીગણ સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સામૂહિક રીતે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશે જેમાં શ્રી નીતિનભાઈ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગુજરાત શ્રી ઋષિકેશભાઈ પટેલ કેબિનેટ મિનિસ્ટર શ્રીમતી શારદાબેન પટેલ મેમ્બર ઓફ પાર્લામેન્ટ મહેસાણા જેઓ માતાજીની ગરબી અર્પણ કરશે લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપતા વિસનગરની ઓળખ સમાકંસારા સમાજની હાથની બનાવટ આ ગરબી શારદાબેન અર્પણ કરશે માનનીય પ્રધાનમંત્રીશ્રીને શ્રી જુગલજી ઠાકોર શ્રી ભરતસિંહ ડાભી શ્રી રમણભાઈ પટેલ શ્રી અજમલજી ઠાકોર શ્રી પ્રહલાદભાઈ પરમાર પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત મહેસાણા તે સર્વે દ્વારા સામૂહિક રીતે સ્વાગત અભિવાદન માનનીય પ્રધાનમંત્રીશ્રીનું તાળીઓના ગર્જન સાથે આપણે સૌ પણ આ સ્વાગત સમારોહમાં જોડાઈશું। ત્યારબાદ મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો સ્વાગત કરશે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જેમાં રજનીભાઈ પટેલ જશુભાઈ પટેલ શ્રીમતી કૌશલ્યાબા પરમાર કનુભાઈ પટેલ શ્રી એમ એસ પટેલ શ્રી પંકજભાઈ ચૌધરી શૈલેષભાઈ પટેલ ડૉક્ટર જે એફ ચૌધરી શ્રી ભગાજી ઠાકોર વિશિષ્ટ મોમેન્ટો અર્પણ કરીને સ્વાગત મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા। વિવિધ તાલુકા નગરપાલિકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો પણ સામૂહિક રીતે સ્વાગત કરશે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જેમાં ભોગીલાલ પટેલ અજીતભાઈ પટેલ બળદેવભાઈ સોલંકી શ્રીમતી સોનલબેન પટેલ સીતાબેન પટેલ પરેશભાઈ સુમિત્રાબેન ભાવિકભાઈ વર્ષાબેન પટેલ ભરતભાઈ પટેલ શ્રીમતી રિંકુબેન પટેલ વર્ષાબેન હેમંત શુક્લા અને જાગૃતિબેન વ્યાસ વિશાળ પુષ્પહારથી સ્વાગત થઈ રહ્યું છે। સમસ્ત ભારત દેશ અને વિશ્વ માટે એક વિશાળ વ્યક્તિત્વ એ છે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી। દૂધસાગર ડેરી મહેસાણાના આગેવાનો અને હોદ્દેદારો પણ સ્વાગત માટે ઇચ્છુક છે જેમાં અશોકભાઈ ભવસંગભાઈ ચૌધરી અમૃતભાઈ માધાભાઈ દેસાઈ જશીબેન રાજાભાઈ દેસાઈ સરદારભાઈ સામલભાઈ ચૌધરી લક્ષ્મણભાઈ કાશુરમભાઈ પટેલ કનુભાઈ ડાયાભાઈ ચૌધરી રમેશભાઈ શકતભાઈ ભરવાડ દશરથભાઈ જોશી કમલેશભાઈ પટેલ જશુબેન ઠાકોર રમીલાબેન ઠાકોર યોગેશભાઈ પટેલ અને દિલીપભાઈ ચૌધરી માં ઉમિયાનું આ ધામ માં બહુચરાજીનું આ ધામ આ મહેસાણા એટલે કે ઉત્તર ગુજરાતનું આ પંથક જ્યાં સ્વાગત થઈ રહ્યું છે અભિવાદન થઈ રહ્યું છે આપણા સૌના લોક લાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ફરી એકવાર જય જયકાર સાથે આપણે સૌ સ્વાગત કરીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું તાળીઓના ગર્જન સાથે આપ સૌ પણ આ સ્વાગતના સહભાગી બનશો।
दूधसागर डेरी ना आगेवानों तरफ थी विशेष रूपे स्वागत अभिवादन। खूब खूब आभार अने फरी एक वार सरदय स्वागत। धन्यवाद। फरी एक वार सरदय स्वागत माननीय प्रधानमंत्री श्री साथे सर्वे महानुभावों। ગુજરાતની જન સુખાકારી માટે જેવો છે સતત અવિરત કાર્યરત તે છે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। આપ સૌની તાળીઓના ગર્જન સાથે તેઓને આમંત્રિત કરીએ છીએ તેઓના પ્રસંગોચિત ઉદ્બોધન માટે। ઉત્તર ગુજરાત મહેસાણા ખાતે ભારતનું સૌ પ્રથમ સતત સૌર ઉર્જાથી સંચાલિત મોટેરા સૂર્યગ્રામનું રાષ્ટ્રપણ તથા કુલ રૂપિયા 3,092 કરોડની વધુના વિવિધ જનસુખાકારી કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પોતાના માદરે વતનમાં વિકાસના કામોની ભેટ આપવા પધારેલા દેશના સર્વાંગી વિકાસના રાહબર કરોડો દેશવાસીઓનું ગૌરવ એવા આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, નવસારીના સાંસદ તથા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી, મારા સરકારમાં સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી કનુભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, જીતુભાઈ ચૌધરી, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી નિમિષાબેન સુથાર, શ્રી અરવિંદભાઈ રયાણી, સાંસદ શ્રી શારદાબેન પટેલ, શ્રી ભરતભાઈ ડાભી, શ્રી જુગલજી લોખંડવાલા, પૂર્વ ઉપમુખ્યમંત્રી તથા મહેસાણાના ધારાસભ્ય શ્રી નીતિનભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ, અજમલજીભાઈ ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ પરમાર, દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ પટેલ, સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ, ઉપસ્થિત સૌ અધિકારીગણ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। શરદ પૂર્ણિમાના પાવન અવસરે મહેસાણા જિલ્લાને ઐતિહાસિક વિકાસ કામોની ભેટ આપવા પધારેલા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ તબક્કે હું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું। આપ સૌ આ પ્રસંગમાં પધાર્યા છો તમામનું પણ સ્વાગત કરું છું। વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, ભારતના યશસ્વી વડાપ્રધાન અને ઉત્તર ગુજરાતની આ ધરતીના સપૂત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે 31 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ કામોની ભેટ આ ધરાને આપવા પધાર્યા છે। આજે શરદ પૂર્ણિમાના ઉત્સવ છે અને ગુજરાતમાં તો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં વિકાસનો ચંદ્ર સોળે કળાએ ખીલ્યો છે। ગુજરાતથી દેશને વિકાસની રાજનીતિનો નવો રાહ ચીંધનાર વિકાસ પુરુષ આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સુશાસનને એક એવી પરંપરા વિકસાવી છે કે જેના ખાતમુહૂર્ત થાય તેના લોકાર્પણ પણ તેમના જ કાર્યકાળમાં થયા છે। સમયબદ્ધ, પારદર્શી અને પ્રજાના પૈસાના પૂરેપૂરા સદુપયોગ દ્વારા રૂપિયા સામે સવા રૂપિયાનું કામ ગુજરાતમાં તેમના નેતૃત્વમાં થઈ રહ્યું છે। આજે ઉત્તર ગુજરાતને આંગણે વિવિધ કામોના લોકાર્પણને ખાતમુહૂર્તથી એ વાત સાકાર થઈ રહી છે। વિકાસની પહેલી શરત વીજળી અને પાણી છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ 2001માં ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારે પૂરતું પાણી, પર્યાપ્ત વીજળી મળે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું। એક સમય હતો કે ગુજરાતમાં વીજળીના ધાંધિયા હતા, ખેડૂતોને લંગડી વીજળી મળતી। શ્રી નરેન્દ્રભાઈએ પણ લોકોએ રજૂઆત કરી કે સાહેબ, વાળું ટાણે વીજળી મળે તેવું કાંઈક કરજો। આદરણીય નરેન્દ્રભાઈ પ્રજાની પીડા પારખીને એનું સમાધાન લાવનાર જુજારુ નેતા છે। એમણે રાજ્યના સમગ્ર વીજ તંત્રમાં બદલાવની શરૂઆત કરી।
जे समय देश में सोलर एनर्जी सूर्य ऊर्जा की बातों थती त्यारे तेमणे बनासकांठाना चारणकामा एशियाना विशाल सोलर एनर्जी पार्कनी स्थापना करी। बिन परंपरागत ऊर्जा स्रोतना महत्तम उपयोग थी तेमनी आ पहल हवे विश्वना समक्ष एक दृष्टांत बनी गयू छे। सूर्य मंदिर थी प्रख्यात एवा मुढेरा गामना घरों में लाइटना टमटमिया लटकता ए मुढेरा गाम ने आजे सोलर ऊर्जा संचालित वीजड़ी 24/7 मर्दी थई छे। मोढेरा देशनू सौ प्रथम सौर्य ऊर्जा संचालित गाम बन्यू छे अने गामना दरेक घर उपर सोलार रूफटॉप थी सूर्य ऊर्जा मळती थई छे अने नेट रिन्यूएबल एनर्जी उत्पन्न करनार गामनू गौरव मेळवशे। सूर्य मंदिर पण सोलार एनर्जी लाइट थी झळहळतुं थयुं छे। गुजरातना मोढेरा सूर्य मंदिर खाते रुपया 8.81 करोड़ना खर्चे 3D प्रोजेक्शन मैपिंग अने हेरिटेज लाइटिंग शो पण वडाप्रधान श्री शुरू करवाना छे। आदरणीय वडाप्रधान श्रीनी विजनरी लीडरशिप में सोलार विंड अने ग्रीन हाइड्रोजन एनर्जीना नवतर आयोजन थी देश में रिन्यूएबल एनर्जीना स्त्रोत विकसावामां आवी रह्या छे। कच्छ में अपने तेमना ज मार्गदर्शन में सौथी मोटो 30,000 मेगावॉटनो हाइब्रिड एनर्जी पार्क स्थापित करवानी कार्यवाही पूरजोश में उपाड़ी छे। वडाप्रधान श्रीना दिशादर्शन में गुजरात ऊर्जा क्षेत्रे सरप्लस स्टेट बन्यू छे। राज्य में पाछला बे दायका में स्थापित क्षमता में 31,000 मेगावॉटनो वधारो थयो छे। सोलर एनर्जी में तो वडाप्रधान श्रीना नेतृत्व में अपने इतिहास सर्जो छे। 20 वर्ष में 7,180 मेगावॉट उत्पादन क्षमता अपनी वधी छे। आदरणीय वडाप्रधान श्रीए सुजलाम सुफलाम योजना नेटवर्क अने नर्मदा आधारित पाणी पुरवठा योजनाओं बल्क पाइपलाइन थी उत्तर गुजरात में पाणी पहोंचाड़वानी सफलता मेळवी अने पाणीदार गुजरात बनाव्यु छे। पाणीना स्तर ऊंचा आव्या छे अने खेडूतोने सिंचाई माटे पूरतो पाणी मळतुं थयुं छे। आजे वडाप्रधान श्री 2,000 हेक्टर जमीन ने सिंचाईनो लाभ आपनारी रुपया 108 करोड़नी पाइपलाइन योजनानुं लोकार्पण करवाना छे। साथे साथे रुपया 40 करोड़नी वडनगर खेलारू गहराई धरोई ग्रुप पाणी पुरवठा योजना पण तेओ खुल्ली मूकवाना छे। भूतकाळमां तो वापीथी तापी सुधी ज औद्योगिक विकास थयो हतो। आदरणीय श्री नरेन्द्रभाईए पाणी वीजळी स्किल वर्कफोर्स माटेनी जरूरी सुविधाओ प्रोत्साहन आपी अने वाइब्रंट समिटनी सफल श्रेणीओ योजीने उत्तर गुजरातने पण औद्योगिक क्षेत्रे अग्रेसर कर्युं छे। बेसराजी मोढेरा हासलपुर मांडलनो पट्टो सूको भंड अने बावळियावाळो हतो। आजे आ आखो विस्तार ऑटोमोबाइल हब तरीके मारुति सुजुकी मोटर्स होंडा मोटर्स अने एवा केटलाय उद्योगोथी धमधमे छे अने उत्तर गुजरातना युवानोने रोजगारीनी तको पूरी पाड़े छे। एटलू ज नहीं नाना मोटा एंसिलरी उद्योगथी स्वरोजगारी पण पूरी पाड़ी रह्यु छे। डबल एंजीन सरकारने परिणामे गुजरातमां रेल लाइनना गेज रूपांतरण नवी रेल लाइननी स्थापनाओ रेलवे ओवरब्रिज अंडरब्रिज विविध मार्गोना विस्तृतीकरण वगैरेना कामों मोटा पाये थई रह्या छे। आजे ए दिशामां केटली वधु भेट वडाप्रधान श्री रेलवे लाइनना गेज कन्वर्जनना रुपया 511 करोड़ना कामों अने विविध मार्गोना विस्तृतीकरणना रुपया 48 करोड़ना कामों आपवाना छे। सोशियल इन्फ्रास्ट्रक्चरना कामोनी साथे डेरी उद्योगने वधु वेग आपता तेमज मोढेरा सूर्य मंदिरना प्रवासन धाम तरीके विकसावाना कामोनी भेट पण आ धरतीना पनोता पुत्र नरेन्द्रभाई आपणने आपवाना छे। गुजरातनो सर्वग्राही विकास सूरजनी जेम जळहळे छे। वडाप्रधान શ્રીના નેતૃત્વમાં આપણે ગુજરાતની વિકાસ યાત્રા હજુ ખૂબ આગળ લઈ જવાની છે। આઝાદીના અમૃત મહોત્સવે આત્મનિર્ભર અને વિકસિત ગુજરાતના નિર્માણથી આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાનું છે। ઉત્તમ ગુજરાતને સર્વોત્તમ ગુજરાત બનાવવાનો અમૃતકાળ આવ્યો છે તે સૌ સાથે મળીને સાકાર કરીશું એવા વડાપ્રધાન શ્રીને વિશ્વાસ આપી વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। ખૂબ 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 આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી આપનો આપના ઉત્સાહવર્ધક સંબોધન માટે।
ગુજરાતની અલૌકિક ધરતીનો સ્વર્ણિમ ઇતિહાસ છે, તેની સ્વર્ણિમતાને બરકરાર રાખી તેની મહત્તાને વિકાસના માર્ગો પર આગળ ધપાવતા આજે ગુજરાતની ચારેય દિશાઓમાં ફેલાઈ રહ્યો છે સૂર્યના અજવાળા સમો વિકાસ, જેમાં આજના જ દિવસે રેલવે, ઉર્જા, જળ સંપત્તિ, પેટ્રોલિયમ, માર્ગ મકાન, પ્રવાસન, કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન જેવા તમામ ક્ષેત્રો માટે રૂપિયા 3,092 કરોડથી પણ વધુના વિકાસ કાર્યો સજ્જ છે, તો સમસ્ત મહેસાણા પંથક માટે આશીર્વાદ સમાન આ વિકાસ કાર્યોનું ડિજિટલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવવા માટે સરહદે વિનંતી કરીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને. સૂર્યના ઝળહળતા તેજનું પ્રતીક છું, સૂર્યની ઉપાસનાનું સ્થાન છું. આમ તો સૂર્ય મારી ઓળખાણ છે અને મારી ઊર્જાનો સ્ત્રોત પણ. મારા દરેક ઘર, દરેક કચેરીઓ સૂર્યના તેજથી જ ચમકે છે. હું છું મોઢેરા અને આજે હું સાક્ષી બનીશ ગુજરાતની પ્રગતિના નવા સોપાનોનું. આમ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત છેલ્લા 2 દાયકાથી વિકાસની વાટે આગળ વધી રહ્યું છે અને તેમના આ સંકલ્પને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બમણી ગતિથી આગળ વધારી રહ્યા છે. અહીંનું સૂર્ય મંદિર તો કદાચ જોયું જ હશે ઘણા બધાએ, પણ હવે પ્રોજેક્શન મેપિંગ સાથે મંદિર પર થનારા લાઇટ એન્ડ સાઉન્ડ શોથી જાણવા મળશે અહીંનો સૂર્ય જેવો સ્વર્ણિમ ઇતિહાસ પણ. મોટા ખુશખબર તો એ છે કે અમદાવાદ મહેસાણા ગેજ કન્વર્ઝન અંતર્ગત સાબરમતી જગુદણ લાઇન પણ બ્રોડ ગેજ થઈ છે. હવે ઓએનજીસીના નંદાસણ સ્થિત પ્રોજેક્ટના આધુનિકીકરણથી શક્ય બન્યું છે વધારાનું 0.735 MMT તેલ અને 0.195 BCM ગેસ ઉત્પાદન, સાથે ખેરવા વિસનગર પાઇપલાઇન યોજના દ્વારા ખેરવા સુજલામ સુફલામ કેનાલથી પમ્પિંગ થઈને વિસનગરના શિંગોડા તળાવ સુધી પહોંચ્યું છે પાણી, અને મહેસાણા જિલ્લાના 2 તાલુકાઓના 28 તળાવો સુધી પહોંચશે પાણી. 2,000 હેક્ટર જમીનને મળશે સિંચાઈનો લાભ અને ભૂજળ સ્તર પણ આવશે ઊંચા. ધરોઈ ડેમ આધારિત વડનગર ગ્રુપ, ખેરાલુ ગ્રુપ અને ધરોઈ ગ્રુપ રીફોર્મ સ્કીમથી વડનગર અને ખેરાલુ તાલુકાના લોકોને મળશે પૂરતું પાણી. બેચરાજી મોઢેરા ચાણસમાં 4 લેન રોડ પર પૂર પાટ દોડશે મહેસાણાના વિકાસની ગાડી, જેના કારણે બેચરાજી યાત્રાધામ આવનારા યાત્રિકો અને પદયાત્રીઓની સવલતો તો વધશે જ, સાથે અમદાવાદ અને પાટણ જિલ્લાને જોડતો આ રસ્તો બનશે ઔદ્યોગિક વિકાસનો પણ માર્ગ. ઊંઝા દાસજ ઉપેરા લાડોલ રોડના એક્સપાન્શન પછી આ ગામોની પ્રગતિનો માર્ગ પણ થશે એક્સપાન્ડ. બાકી મહેસાણા ખાતે નવનિર્મિત અને અદ્યતન પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ભવન બનશે 5 જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ માટેનું શ્રેષ્ઠ તાલીમ કેન્દ્ર. આ તાલીમ કેન્દ્રમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓના UPSCની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટેના તાલીમ વર્ગો પણ થશે શરૂ. વિદ્યાર્થીઓને તાલીમ આપવા 6 સ્માર્ટ ક્લાસરૂમ, લાઇબ્રેરી, રીડિંગ રૂમ, કમ્પ્યુટર લેબ તેમજ રહેવા જમવાની સગવડ ધરાવતી જેન્ટ્સ અને લેડીઝ હોસ્ટેલ્સ અને ગુજરાતનું પ્રવાસન માળખું પણ થશે મજબૂત પાટણ ગોજારિયા 4 લેન રોડથી.
એટલે હવે પાટણ રાણીની વાવ જોવા જવું હોય કે પટોળા લેવા કે પછી અહીં સૂર્ય મંદિરના દર્શન કરવા આવવું એકદમ સરળ થઈ જશે. ગુજરાતની શ્વેત ક્રાંતિને આગળ વધારશે મહેસાણાની દૂધ સાગર ડેરીના બે નવા પ્લાન્ટ. નવો મિલ્ક પાવડર પ્લાન્ટ દૂધ ઉત્પાદનમાં અગ્રેસર ગુજરાતને મિલ્ક પાવડરના ઉત્પાદનમાં પણ અગ્રેસર બનાવવા માટેનું એક પગલું બનશે. તો બીજી તરફ ટેટ્રા પેક પ્લાન્ટ દ્વારા દૂધને લાંબા સમય સાચવી શકતા ટેટ્રા પેકની વધેલી માંગને પહોંચી વળવા પણ સક્ષમ બનશે દૂધ સાગર ડેરી. સાથે ઓએનજીસીના કડી સંકુલમાં બની રહેલો સ્ટેટ ઓફ ધી આર્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે ઓઇલ રિકવરી સ્કીમ્સ માટે પોલિમર સોલ્યુશનની તૈયારીનું મહત્વપૂર્ણ પાસું. અને હવે મહેસાણાની સિવિલ હોસ્પિટલ પણ બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ, જેના કારણે મહેસાણા જિલ્લાના 22 લાખ લોકોને મળશે અત્યાધુનિક આરોગ્ય સેવાઓનો લાભ. આજે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત દ્વારા મહેસાણા જિલ્લાને મળી છે રૂપિયા 3,092 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ. અને ડબલ એન્જિન વડે વિશ્વાસથી આગળ વધતી આ વિકાસ યાત્રા દ્વારા સૌનું જીવન સૂર્ય જેવું ઝગમગે એવી શુભેચ્છા આપું છું હું. વિકાસશીલ ગુજરાતનું સૂર્યગામ મોઢેરા. જય જય ગરવી ગુજરાત. ખૂબ 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 આભાર માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અને લાખ લાખ ધન્યવાદ મહેસાણા જિલ્લાને. અને હવે આવનારા ભવિષ્યમાં જે ક્ષણ સોનેરી અક્ષરોએ લખાશે એ ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છે આપણે સૌ. માનનીય પ્રધાનમંત્રીશ્રીની પરિકલ્પનાને સાકાર સ્વરૂપે જોવાનો આ છે અવસર. એટલે કે દેશનો સર્વપ્રથમ સતત સંપૂર્ણ રીતે દિવસ રાત સૌર ઉર્જાથી ચાલતું ગામ મોઢેરા સૂર્યગામ, જેનું ડિજિટલી લોકાર્પણ કરાવવા માટે તાળીઓના ગર્જન સાથે આમંત્રિત કરીએ આ પરિકલ્પનાના દીર્ઘદ્રષ્ટા માનનીય પ્રધાનમંત્રીશ્રી. जहां सूर्य की ऊर्जा का है 24 घंटे बसेरा, वो है मेरी यानी सूर्य की नगरी मोढेरा. पहचाना मुझे, मैं हूं सूर्य, संपूर्ण विश्व को प्रकाशित करने वाला एकमात्र स्रोत. मोढेरा मुझे समर्पित एक ऐतिहासिक नगरी, जिससे मेरा संबंध है विश्वास का, अटूट ऊर्जा का और जन जन की आत्मनिर्भरता का. मोढेरा का गहरा नाता है हमारे माननीय प्रधानमंत्री नरेंद्र मोदी से, एक विराट लक्ष्य का, भारत देश में 500 गीगावाट अक्षय ऊर्जा उत्पादन का. संकल्प जितना बड़ा, तैयारी उतनी ही बड़ी थी. गुजरात हमेशा से सौर ऊर्जा के क्षेत्र में बड़ी छलांग लगाता आया है. चाहे कच्छ के खावड़ा में दुनिया का सबसे बड़ा रिन्यूएबल एनर्जी पार्क बनाने की बात हो, या चारणका में एशिया का सबसे बड़ा सोलर पार्क बनाने की, या सोलर रूफटॉप लगाने में देश में प्रथम स्थान हासिल करने की, गुजरात कार्बन का प्रदूषण कम करने और समाज और देश को हरित ऊर्जा देने में सक्षम एवं प्रतिबद्ध रहा है. प्रधानमंत्री जी के नेतृत्व में प्रतिबद्धता का एक और कदम आज माननीय मुख्यमंत्री भूपेंद्र पटेल के प्रयासों के साथ उठाया जा रहा है. गुजरात आज फिर एक बार देश को देने जा रहा है अनुकरणीय उदाहरण. मोढेरा बना है देश का पहला 100% 24/7 सौर ऊर्जा संचालित आत्मनिर्भर गांव. मोढेरा में लगे हैं 6 मेगावाट सौर ऊर्जा उत्पन्न करते संयंत्र और 1300 से अधिक घरों पर हुए हैं सोलर रूफटॉप इंस्टॉलेशन. इतना ही नहीं, पूरे देश में पहली बार मोढेरा में मुमकिन हुआ है 15 मेगावाट आवर का एनर्जी स्टोरेज. पावर का बैकअप भी सोलर ही रहेगा. सोलर ऊर्जा आवाथी हमें निसंकोच बधा इलेक्ट्रिक वस्तुओं वापरी सके छे. मोढेरा में सौर ऊर्जा आधारित अत्याधुनिक ईवी चार्जिंग स्टेशन भी बनाए गए हैं, लगाए गए हैं स्मार्ट एनर्जी मीटर्स भी. मारा मकान ऊपर सोलर लाइट लगावामां आवी छे, तेनाथी खूब ज आर्थिक फायदो थयो छे.
और बना है एक स्मार्ट एनर्जी सेंटर। सोलार लगावा थी जे एनी सिस्टम थी जे एने इन्यूट पैदा था ये जितना आपने इन्यूट वापरी है प्लस आपना जमा था यहाँ आपना खाता मो ये पैसा जमा था। देश के लिए ये नई दिशा का दर्शन है। मोढेरा गांव में नागरिकों को आज बिजली लगभग मुफ्त मिल रही है, जो उनके द्वारा पैदा की गई बिजली है। अधिक बिजली उत्पादन करने पर उन्हें सरकार से मिल रहे हैं पैसे और सुधर रहा है उनका जीवन स्तर। ये सिर्फ एक सोलर प्रोजेक्ट नहीं है, ये प्रोजेक्ट है लोगों को बेहतर जीवन से जोड़ने का, युवाओं को बेहतर रोजगार से जोड़ने का, बिजली खर्च कम करने का और आय बढ़ाने का। ये दूरदृष्टि थी प्रधानमंत्री जी की, जिसके कारण आज भारत बन गया विश्व का तीसरा सबसे बड़ा सौर ऊर्जा उत्पादक देश और देश में गुजरात खड़ा है दूसरे स्थान पर। ऊर्जा का अक्षय पात्र मैं सूर्य, अस्त भी होता हूं तो दूसरों के लिए ऊर्जा छोड़कर जाता हूं। मोढेरा की तरह पूरा देश ऊर्जा क्षेत्र में आत्मनिर्भर बने और आने वाली पीढ़ी को पर्यावरण के साथ चलकर तरक्की करना सिखाता रहे, यही मेरी कामना है। आओ बनाएं आत्मनिर्भर भारत। आत्मनिर्भर भारत की नवी दिशा समान आज सपनू साकार थयु, खूब 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 अभिनंदन। विश्वना फलक पर विकासशील भारत की दिव्यता माटे, समस्त राष्ट्रना सर्वांगीण विकास रूपी उजास माटे, एक दृढ़ निश्चयी, प्रखर, प्रतिबद्ध, निष्ठावान, दैदीप्यमान आदित्य नारायण समूह तेजोमय व्यक्तित्व एटले अपना यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी। आवो अगणित ताळीओना गर्जन साथे तेओने आमंत्रित करिए तेओना मंगलमय उद्बोधन माटे। मोढेरा के लिए, मेहसाणा के लिए और पूरे नॉर्थ गुजरात के लिए विकास की नई ऊर्जा का संचार हुआ है। बिजली पानी से लेकर रोड रेल तक, डेयरी से लेकर कौशल विकास और स्वास्थ्य से जुड़े अनेक प्रोजेक्ट्स का आज लोकार्पण और शिलान्यास हुआ है। हजारों करोड़ रुपए से अधिक के ये प्रोजेक्ट्स रोजगार के नए अवसर पैदा करेंगे, किसानों और पशुपालकों की आय बढ़ाने में मदद करेंगे और इस पूरे क्षेत्र में हेरिटेज टूरिज्म से जुड़ी सुविधाओं को भी विस्तार देंगे। आप सभी को इन विकास परियोजनाओं के लिए बहुत बहुत बधाई। ये मेराणा वालों ने राम राम। आज जब हम भगवान सूर्य के धाम मोढेरा में हैं, तो ये सुखद संयोग है कि आज शरद पूर्णिमा भी है। साथ ही आज महर्षि वाल्मीकि जी की जयंती का पावन अवसर भी है, यानी एक प्रकार से त्रिवेणी संगम हो गया है। आज महर्षि वाल्मीकि ने हमें भगवान राम के समरस जीवन के दर्शन करवाए, समानता का संदेश दिया।
आप सभी को, पूरे देश को शरद पूर्णिमा और वाल्मीकि जयंती की बहुत बहुत शुभकामनाएं। भाइयों और बहनों, बीते कुछ दिनों से आप लगातार देखते होंगे टीवी में, अखबारों में, सोशल मीडिया में, सूर्यग्राम को लेकर के, मोढेरा को लेकर के पूरे देश में चर्चा चल पड़ी है। कोई कहता है कभी सोचा नहीं था कि सपना हमारी आंखों के सामने साकार हो सकता है, आज सपना सिद्ध होता देख रहे हैं। कोई कहता है कि हमारी चीर पुरातन आस्था और आधुनिक टेक्नोलॉजी मानो एक नया संगम नजर आ रहा है, नया संगम नजर आ रहा है। कोई इसे भविष्य के स्मार्ट गुजरात, स्मार्ट भारत की झलक बता रहा है। ये आज हम सभी के लिए, पूरे मेहसाणा, पूरे गुजरात के लिए गौरव का पल लेकर के आया है। जरा मोढे वाला ने पूछू, चाणसमा वाला ने पूछू, क्या मेहाड़ा वाला ने पूछू, तमे मने को आना थी तमारु माथू ऊंचू थयू कि ना थयू, माथू गर्व थी ऊंचू थयू कि ना थयू, तमने पोताने जीवन में कई तमारी सामे थई रहनो आनंद आयो कि ना आयो। पहले दुनिया मोढेरा को सूर्य मंदिर की वजह से जानती थी, लेकिन अब मोढेरा के सूर्य मंदिर से प्रेरणा लेकर के मोढेरा सूर्यग्राम भी बन सकता है। ये दोनों एक साथ दुनिया में पहचाने जाएंगे और मोढेरा पर्यावरणवादियों के लिए दुनिया के मैप पर अपनी जगह बना लेगा। दोस्तों, साथियों, गुजरात का यही तो सामर्थ्य है जो आज मोढेरा में नजर आ रहा है, वो गुजरात के हर कोने में मौजूद है। कौन भूल सकता है ये मोढेरा के सूर्य मंदिर को ध्वस्त करने के लिए, उसको मिट्टी में मिलाने के लिए आक्रांताओं ने क्या कुछ नहीं किया था। यही मोढेरा जिस पर भांति भांति के अनगिनत अत्याचार हुए थे, आज अब अपनी पौराणिकता के साथ आधुनिकता के लिए दुनिया के लिए मिसाल बन रहा है। भविष्य में जब भी सोलर पावर को लेकर के बात होगी, जारे पण दुनिया में सौर ऊर्जा की बात थशे, एटले मोढेरा पहलू नाम देखा थे। कारण अहिया बधुज सौर ऊर्जा थी, सोलर पावर थी चाली रही है। घर की रोशनी हो, खेतीबाड़ी की जरूरत हो, यहां तक कि गाड़ियां बसे भी सोलर पावर से चलने का प्रयास होगा। 21वीं सदी के आत्मनिर्भर भारत के लिए हमें अपनी ऊर्जा जरूरतों से जुड़े ऐसे ही प्रयासों को बढ़ाना है।
मैं गुजरात को, देश को, हमारी आने वाली पीढ़ी के लिए आपके संतानों को सुरक्षा मिले इसलिए दिन रात मेहनत करके देश को दिशा में ले जाने का निरंतर प्रयास कर रहा हूं। अने ये दिवस दूर नहीं होए जब मोढेरामा बधा भाईओ हमणा टीवी पर मैं जोयुं एमनी वीडियो એ કહેતા હતા કે હવે તો અમારા ઘરના ઉપર જ વીજળી પેદા થાય છે અને સરકારમાંથી અમને પૈસા એ મળે છે. વીજળી મફત જ નહીં, વીજળીના ઉપરાંત પૈસા મળે. અહીં વીજળીનો કારખાનાનો માલિક પણ એ ઘરવાળો, કારખાનાનો માલિક પણ એ ખેતરવાળો અને વાપરનારો ગ્રાહક પણ એ જ. જરૂરતની વીજળી ઉપયોગ કરો ઓર અતિરિક્ત વીજળી સરકાર કો બેચ દો ઓર ઇસસે બિજલી કે બિલ સે ભી છુટકારા મિલેગા. ઇતના હી નહીં, અબ હમ બિજલી બેચ કરકે કમાઈ કરેંગે. બોલો, બે હાથમાં લાડુ છે કે નથી? બે હાથમાં લાડુ છે કે નહીં? અને સમાજ ઉપર, પ્રજા ઉપર કોઈ બોજ કરો? વગર બોજે પણ લોકોનું ભલું કરી શકાય ને? એના માટે મહેનત પડે ભાઈ, પણ આપણે તો મહેનત કરવા માટે સર્જાયા છીએ. અને તમે જે સંસ્કાર આપ્યા છે, તમે જે મારું ઘડતર કર્યું છે, અને આપણો તો મહેસાણા જેવો કેવી મુસીબતમાં ગુજારનારો જિલ્લો હતો, અને એમાંથી ઘડાયા હોઈએ, એટલે મહેનત કરવામાં કોઈ વાર પાછી પાની કરીએ ભાઈ? કોઈ દી પાછી પાની કરીએ? સાથીઓ, અબ તક યે હોતા થા કે સરકાર બિજલી પેદા કરતી થી ઓર જનતા ખરીદતી થી, લેકિન મેં ઉસ રાસ્તે પર ચલને કે લિયે પ્રતિબદ્ધ હું. દેશ કો ભી ઇસકે સાથ જોડને કે લિયે પ્રયાસ કર રહા હું. મુજે આગે કા રાસ્તા નજર આ રહા હૈ ઓર ઇસલિયે હી કેન્દ્ર સરકાર યે લગાતાર પ્રયાસ કર રહી હૈ કે અબ લોગ અપને ઘરો મેં સોલર પેનલ લગાયેંગે, કિસાન અપને ખેતો મેં બિજલી પેદા કરેંગે, छेड़ा ऊपर सौर पंप भी लगाएंगे. हवे तमे मने को पहला आपने हॉर्स पावर मटे आंदोलन करवा पड़ता, हवे तो तमारा खेतर ना छेड़े पेली बाड़ करी करी ने बब्बे मीटर आपने जमीन बर्बाद करिए जे, एला बदले सोलार पैनल लगा भी दीधी हुआ है. तो ये सोलार थी आपड़ी पंप पण चाले, ખેતરને પાણી મળે અને વધારાની વીજળી સરકાર ખરીદી જાય. તમે મને કહો કે આપણે આખું ચક્ર બદલી નાખ્યું કે નહીં ભાઈઓ? અને ઇસકે લિયે સરકાર સોલર પાવર કો બઢાવા દેને કે લિયે આર્થિક મદદ દે રહી હૈ, લાખો સોલર પંપ વિસ્તૃત કર રહી હૈ દેશભરમાં. આપણે ખેડૂતોની જરૂરત પ્રમાણે સૌર ઉર્જાથી ચાલતા પંપ બનાવીને ખેતરમાં પાણી સિંચવા માટે, કાઢવા માટે ઉપયોગમાં આવે એના માટે કામ કરીએ છીએ. અહીંયા આમાં બધા મને નવજવાનિયા બહુ દેખાય છે, પણ જે 20-22 વર્ષના હશે ને એમને બહુ ખબર નહીં હોય આપણા મહેસાણા જિલ્લાના હાલ કેવા હતા ભાઈ. વીજળીના બલખા પડે, વીજળી ક્યારે જાય છે નહીં, વીજળી આવી કે ના આવી એના સમાચાર આવતા હતા, અને પાણી માટે તો આપણી બેન દીકરીઓને 3-3 કિલોમીટર માથે માટલા લઈને જવું પડતું હતું. એ દિવસો ઉત્તર ગુજરાતની મારી માતાઓ બહેનો, ઉત્તર ગુજરાતના મારા જવાનીઓએ જોયા છે દોસ્ત. આજે
આજે જે 20-22 વર્ષના દીકરા દીકરીઓ હશે ને, એમને આ મુસીબતોની ખબર સુદ્ધા નહીં હોય. અહીં જે સ્કૂલ કોલેજ જવા વાળા યુવાનો છે, એમને તો આ બધું સાંભળીને પણ આશ્ચર્ય થયો. અચ્છા, આવું હતું? સાથીઓ, આપણી કેવી દશામાં જીવતા હતા એ તો તમારા વડીલો તમે વાત કરો તો કહેશે. અનેક પ્રકારની સમસ્યાઓથી ગુજારો કરવો પડતો, અને વીજળીના અભાવમાં ભણવાનું તો અત્યંત મુશ્કેલ હતું બાળકો માટે. ઘરમાં ટીવી કે પંખો તો એ દાડામાં જમાના જ નહોતા આપણે ત્યાં. સિંચાઈની વાત હોય, પઢાઈની વાત હોય કે દવાઈની વાત હોય, બધામાં મુસીબતનો અંબાર. અને એની સૌથી મોટો દુષ્પ્રભાવ આપણી દીકરીઓના શિક્ષણ પર પડતો. આપણા મહેસાણા જિલ્લાના લોકો સ્વભાવે કુદરતી ગણિત અને વિજ્ઞાનમાં એકો. તમે અમેરિકામાં જાઓ, બધા ઉત્તર ગુજરાત તો ચમકારો ત્યાં ગણિત વિજ્ઞાનના ક્ષેત્રોમાં દેખાય. આખા કચ્છમાં જાઓ તો મહેસાણા જિલ્લાના શિક્ષકો તમને દેખાય. કારણ, આપણી પાસે કુદરતી આ સામર્થ્ય હતું, પરંતુ સંજોગ એવા વીજળી પાણી અભાવમાં જીવવાનું. એના કારણે જે ઊંચાઈઓ પર જવાનું એ પેઢીને અવસર મળવો જોઈતો હતો, નહોતો મળ્યો. આજની પેઢીને તો હું કહેવા માંગુ છું, દમ તમારામાં જોઈએ, આસમાન જેટલા અવસર ઊભા છે દોસ્ત. એટલું જ નહીં સાથીઓ, અહીં આપણે ત્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેવી હતી. ઘેરથી બહાર નીકળો ને, અહીંથી અમદાવાદ જવું હોય ને તો ફોન કરીને પૂછે કે અમદાવાદમાં શાંતિ છે ને, અમારે ખરીદી કરવા આવું છે, દીકરીના લગ્ન છે. આવા દિવસો હતા કે નહીં ભાઈ? આવું હતું કે નહીં? છાસ મારે ઉલ્લડો થતા હતા કે નહોતા થતા? અરે, અહીં તો દશા એવી હતી કે છોકરું જન્મે ને બોલતું થાય ને તો એને કાકા મામાના નામ ન આવડતા હોય, પણ એને પોલીસવાળા નામ ખબર હોય કે ઘરની બહાર જ ઊભો હોય. કર્ફ્યુ શબ્દ એણે બચપણથી સાંભળ્યો હતો. આજે 20-22 વર્ષનો ગુજરાતનો જવાનીઓ એણે કર્ફ્યુ શબ્દ સાંભળ્યો નથી. આ કાયદો વ્યવસ્થાનું કામ આપણે ગુજરાતમાં કરી બતાવ્યું. વિકાસના વિરોધનું જ વાતાવરણ. પરંતુ ગયા 2 દશકમાં આપે અમારામાં જે વિશ્વાસ મૂક્યો, એના કારણે આજે દેશ હિન્દુસ્તાનના પ્રમુખ રાજ્યોની અંદર પોતાનો ઝંડો ગાડીને ઊભું થઈ ગયો છે. ભાઈઓ, આ ગુજરાતનો જય જયકાર. અને એના માટે હું ગુજરાતના કરોડો ગુજરાતીઓનો, એમની ધીરજનો, એમના ખંતનો માથું નમાવીને આદર કરું છું. ભાઈઓ, આ તમારા પુરુષાર્થને કારણે સરકાર અને જનતા જનાર્દન મળીને એક નવો ઇતિહાસ બનાવી દીધો. અને આ બધું આપના અપાર વિશ્વાસને કારણે શક્ય બન્યું છે. ક્યારેય આપે મારી જાત નથી જોઈ, ક્યારેય આપે મારા રાજનીતિક જીવનને જોયું નથી. આપે આંખ બંધ કરીને મને આશીર્વાદ આપ્યા છે, પૂરી મમતાથી પ્રેમથી આપ્યા છે. અને તમારો માપદંડ એક જ હતો કે મારા કામને તમે જોયું અને મારા કામને તમે મોહર મારતા રહ્યા છો, અને મને જ નહીં મારા બધા સાથીઓને તમે આશીર્વાદ આપતા રહ્યા છો. અને જેમ તમારા આશીર્વાદ વધતા જાય છે, એમ મારી કામ કરવાની ઈચ્છા પણ વધતી જાય છે, અને મારી કામ કરવાની તાકાત પણ વધતી જાય છે. સાથીઓ, કોઈ પણ પરિવર્તન એમ જ નથી આવતું, એના માટે દુર્ગામી સોચ જોઈએ, વિચાર જોઈએ. મહેસાણાના તમે બધા લોકો સાક્ષી છો, આપણે પંચશક્તિના આધારે સમગ્ર ગુજરાતના વિકાસ માટેના 5 પિલર ઉભા કર્યા હતા. હું જ્યારે મુખ્યમંત્રી હતો અને બીજા રાજ્યોના રાજ્યોને વાત કરું ને, હું એમને કહું
તમારું મોટું બજેટ પાણી માટે વાપરવું પડે છે. અમે પાણી વગર અત્યંત મુસીબતોમાં જીવીએ છીએ. 10 વર્ષમાં 7 વર્ષ દુકાળના દિવસો અમે કાઢીએ છીએ. અમારા બજેટનો આટલો તો હિન્દુસ્તાનના બીજા રાજ્યોના મગજમાં તોતું બેસતું, આટલું બધો ખર્ચો કરવો પડે છે, આટલી બધી મહેનત કરવી પડે છે. અને એટલા માટે જ્યારે આપણે પંચામૃત યોજના લઈને નીકળ્યા હતા, એમાં સૌથી મોટું ફોકસ કર્યું ગુજરાત માટે. જો પાણી નહીં હોય, જો ગુજરાત પાસે વીજળી નહીં હોય, તો આ ગુજરાત ખેદાન મેદાન થઈ જશે. બીજી જરૂરત હતી, મારે આવનારી પેઢીની ચિંતા હતી, અને એના માટે શિક્ષણ અને વડીલો માટે સ્વાસ્થ્ય, તબિયત, એમને તંદુરસ્તી, એના માટે પૂરી તાકાત લગાવી. અને ત્રીજી વાત, ગુજરાત ભલે વેપારી તરીકે માલ લે ને આપે, પણ ગુજરાત ખેતીમાં જે પછાત પણ હતું, હિન્દુસ્તાનમાં છેલ્લા નંબર હતા ખેતીમાં. ખેતી જો આગળ વધે તો મારું ગામડું સમૃદ્ધ થાય, અને મારું ગામડું સમૃદ્ધ થાય ને તો મારું ગુજરાત ક્યારે પાછું ન પડે. અને એટલા માટે આપણે ખેતી તરફ ધ્યાન આપ્યું. અને જો ગુજરાતને તેજ ગતિથી વધારવું હોય ને તો ઉત્તમ પ્રકારના રસ્તા જોઈએ, ઉત્તમ પ્રકારની રેલ જોઈએ, ઉત્તમ પ્રકારના એરપોર્ટ જોઈએ, કનેક્ટિવિટી જોઈએ, અને તો જ વિકાસ માટેનો, ફળ ચાખવા માટેના આપણા માટે અવસર ઊભા થાય. વિકાસ રોકાય નહીં, ઉત્તરોત્તર વધ્યા જ કરે. અને એના માટે આવશ્યક હતું આ બધું. એટલે ઉદ્યોગો આવે, પર્યટન આવે, વિકાસ થાય, અને આજે ગુજરાતમાં દેખાય છે. આપ જુઓ ને, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમેરિકામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર લોકો જાય છે, એના કરતા વધારે અમારા સરદાર સાહેબના ચરણોમાં વંદન કરવા લોકો આવે. આ મોઢેરા જોત જોતામાં ટુરિઝમનું સેન્ટર બની જવાનું છે. દોસ્તો, તમે બસ તૈયારી કરો કે અહીંયા આવનારો કોઈ પણ ટુરિસ્ટ નિરાશ ન થઈને જાય, દુઃખી થઈને ન જાય. એ જો ગામ નક્કી કરે ને તો ટુરિસ્ટો અહીંયા ઢગલા ઢગલા આવવાના ચાલુ થઈ જશે. સાથીઓ, આ ગામે ગામ વીજળી પહોંચાડવાની અને 24 કલાક વીજળી આપવાની વાત મેં સૌથી પહેલા ઊંઝામાં ચાલુ કરી. ઊંઝામાં જ્યોતિગ્રામ યોજના બનાવી હતી. અમારા નારાયણ કાકા અહીંયા બેઠા છે, એમને ખબર છે, એ વખતે ધારાસભ્ય હતા. દરેક ગુજરાતી એનો ગવાહ છે કે આપણે નક્કી કર્યું કે મારે 24 કલાક ઘરમાં વીજળી આપવી છે, અને એવું અભિયાન ઉપાડ્યું. 1000 દિવસ મેં કામ કરી બતાવ્યું. અને તમારી પાસે હું શીખ્યો હતો ને, એટલે દિલ્હી ગયો એટલે મેં જોયું 18000 ગામ એવા હતા જ્યાં વીજળી નહોતી ગઈ. ત્યાં મેં કહ્યું મારે 1000 દિવસમાં કામ પૂરું કરવું છે. અને સાહેબ, તમને આનંદ થશે, આ તમારો ગુજરાતનો દીકરો, એણે 18000 ગામને વીજળીવાળા કરી દીધા. મને યાદ છે 2007માં પાણીના એક પ્રોજેક્ટના ઉદઘાટન માટે હું લોકાર્પણ માટે અહીંયા ડેડિયાસણ આવ્યો. અને ત્યારે મેં કહ્યું હતું કે જે લોકો ગુજરાતમાં પાણીના જે પ્રયાસો છે એની કિંમત નથી માનતા, એનું મહત્વ નથી માનતા, એમને 15 વર્ષ પછી ખબર પડવા માંડી. જ્યારે ટીવી પર જોવા માંડ્યા ને, તો એમને ખબર પડી કે આ પાણી માટે 15 વર્ષ સુધી જે તપ કર્યું છે ને, એ અમારા ગુજરાતને લીલુંછમ કરી રહ્યું છે, અને મારી માતાઓ બહેનોના ચહેરા ચમકી રહ્યા છે. આ પાણીની તાકાત છે. જો સુજલામ સુફલામ યોજના અને સુજલામ સુફલામ કેનાલ બનાવી, હું ગુજરાતના ખેડૂતોનો જેટલો આભાર માનું એટલો ઓછો છું કે સુજલામ સુફલામ કેનાલ માટે એક પણ કોર્ટ કચેરીના કાયદા કાનૂનને બંધન વગર લોકોએ મને જે જમીન જોઈતી હતી આપી, અને જોત જોતામાં સુજલામ સુફલામ કેનાલ બની ગઈ. અને જે પાણી
दरिया में ठलवातु तो आज उत्तर गुजरात खेतरों अंदर ठलवावा माड्यू अने मारू उत्तर गुजरात त्रण त्रण पाक लेतु थयुं दोस्तो त्रण त्रण पाक लेतु आज पाणी थी जोड़ायेली योजनाओ एना उद्घाटन शिलान्यास एनो मने अवसर मळ्यो विसनगर मारू गाम वडनगर अमारो खेरालु तालुको आना मोटा भागना लोगों ने आना कारणे पानी की सुविधा बदवानी से अने पानी आवे तो एनो सीधो लाभ कुटुंबनी तंदुरस्ती पर थाय माताओ बहनों की शक्ति नो सदुपयोग थाय पशुपालन जेटलू विकसे विस्तरे एटलू संभव बने खेती ने तो चारे कोने लाभ थाय अने एटला माटे पशुपालन अने आपणो मेहसाणा जिल्लानी तो ओळख है अने मने हमणा अशोकभाई कहता था कि अमे 1960 पछी डेरी में रेकॉर्ड नफो कर्यो छे रेकॉर्ड नफो कर्यो छे मारा उत्तर गुजरातना पशुपालकोने अमारा उत्तर गुजरातना पशुपालकोने अभिनंदन आपू छू कि आपे डेरी एवा लोकोने हाथ में सौंपी के चवाई जतुं जे बंद कर्युं अने तमने तमने नफाना पैसा में भागीदार बनाया भाईओ आपे तो दिवसों जोयेला छे ज्यारे पाणी ना होय चारो ना होय अकाल होय आपणे घासचारो हिंदुस्तानना छेड़े छेड़े थी लावो पड़तो तो ट्रेनों भरी भरी ने पानी माटे पशु बलखा मारता था अने छापाओनी अंदर पाना भरी भरी ने छपातु आज ये बधा माथी आपणे मुक्ति थया एटले 20-22 वर्षना छोकरा ने खबर नथी के भाई केवी मुसीबत माथी गुजरात ने आपणे बहार काढ्युं छे अने हवे जबरदस्त मोटो कूदको मारवा माटे आगळ वधवानुं छे आटलाथी संतोष नथी मानवानो मारे मन तो आजे थयुं छे एना करता अनेक गणुं करवुं छे वीजळी पहोंचे पाणी पहोंचे तो औद्योगिक विकास थाय कृषि उत्पादन में वृद्धि थाय दूध उत्पादन में वृद्धि थाय अने हवे तो फूड पार्क एनू पण काम वधी रह्यु छे एफपीओ बनी रह्या छे एनू पण काम वधी रह्यु छे आपणुं मेहसाणा दवा प्लास्टिक सीमेंट एंजीनियरिंग आ बधा उद्योगों माटे एक मोटू ऊर्जा केन्द्र बनी रह्यु छे कारण खपत वधी छे आपणुं मांडल बेचराजी स्पेशल इन्वेस्टमेंट रीजन एना बाद तो ऑटोमोबाइल इंडस्ट्री जापान वाला गाड़ी अहीं बनावे अने अहीं बनायेली गाड़ी जापान में मंगावे बोलो साहेब आनाथी मोटू शू हो जापान ना लोको अहीं आवे अहीं आवीने रूपैसा रोके अहीं गाड़ी बनावे बुद्धि पसीनो गुजरात ना बाळकोनो अने जापान ने हवे गाड़ी जोईए तो ए गाड़ी जापान मंगावे जवाब पर बाबाटे आजे त्रण प्लांट अने लाखों गाड़ियों बनी रही है लाखों गाड़ियों साइकल बनावाना सांसा था दोस्तों गाड़ियों बनी रही है अने मारा शब्दों लखी राखजो दोस्तों मारा शब्दों लखी राखजो जे गुजरात में साइकल नोती बनती त्या गाड़ियों बनी मेट्रो ना कोच बनवा माड्या अने ये दिवस दूर नहीं होय आ ऊपर तमे विमान जुओ छो ने ये गुजरात नी धरती पर बनशे आ सुजुकी ना नाना नाना जे सप्लायर छे 100 करता वधारे सप्लायर नाना नाना स्पेर पार्ट बनावे तमे विचार करो दुनिया बदलाई रही छे इलेक्ट्रिक व्हीकल पर गया मिला छूटको नहीं एनु मोटू काम हिंदुस्तान नु मोटा मा मोटू काम आ तमारा मां बैतराजी ना चरणों में थवानू छे दोस्तों हमारो लिथियम आयन बनानानो प्लांट हमारा हसलपुर मा अने मारे आ हसनपुर ने बधा विस्तार ना खेडूतो ना आजे फरी आभार मानवो छे तमने थसे केम अत्यारे याद आव्यु हूँ तमने एक प्रसंग आ बदा के एवं बर्बादी करने वाला विचारों लेना लोग गमे तेम बधु लखे न बोले ने आंदोलनों करे जयरे अपने सौजिकों बधु लावा नक्की कर
હાસલપુર ને આખા પટ્ટામાં, તો બધા ખેડૂતો આંદોલને ચડ્યા. હવે આપણી અહીંયા જમીન એવી કે 12 મહિનામાં બાજરો પકવામાં ફેફે પડતી હતી, સૂકા ભટ પડ્યા હતા. તો બધા આંદોલન કર્યું, તો બધા ગાંધીનગર આવ્યા. હું મુખ્યમંત્રી હતો, આવીને બહાર બધા જિંદાબાદ મુર્દાબાદ કરતા હતા, અને મોદીના પૂતળા બાળવાનું બધું ચાલતું હતું. મેં કહ્યું એમ નહીં, આપણે અંદર બોલાવો બધાને. મેં બધાને અંદર બોલાયા અને હું નીચે ગયો, બધાને મળ્યો. મેં કહ્યું તમારી ફરિયાદ સૂચકો ભાઈ. બસ કે અમારે આ નથી જોઈતું ને, અમારી જમીન નથી આપી. મેં કહ્યું સારું, ત્યારે તમારી ઈચ્છા, માં બીજે લઈ જઈશું. તો એમાં કા 5-7 સમજદાર ઉભા થયા. એક ના સાહેબ, એવું ના કરતા, એવું ના કરતા, તમે અમારે ત્યાં જ લાવો. અને એ જે ખેડૂતો એ સમજદાર બતાવી આંદોલનો બંધ કર્યા. અને તમે વિચાર કરો, આજે ઔદ્યોગિક ક્ષેત્રે આખાએ પટ્ટાનું નામ રોશન થઈ રહ્યું છે. ઠીક મહેસાણા સુધી વિકાસ થવાનો છે ભાઈઓ. તમે વિચાર કરો, આ વેસ્ટર્ન ફ્રેટ કોરિડોર, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, એના પર તેજીથી કામ ચાલી રહ્યું છે. એક પ્રકાર છે મેન્યુફેક્ચરિંગ હબ, એની આપણી પહેચાન બની રહી છે. અને એટલું જ નહીં, લોજિસ્ટિક, ભંડારણ આ સેક્ટરમાં પણ અનેક સંભાવનાઓ વધી રહી છે, નવા રોજગારની તકો ઊભી થવાની છે. સાથીઓ, ગયા 2 દશકમાં આપણે કનેક્ટિવિટી પર ખૂબ જોર આપ્યું, અને હવે ડબલ ઇન્જિન સરકાર, નરેન્દ્ર અને ભૂપેન્દ્ર બે ભેગા થયા ને, એટલે સાહેબ ગતિ જબરદસ્ત વધી. તમે જુઓ અંગ્રેજોના જમાનામાં, તમને જાણીને દુઃખ થશે દોસ્તો, અંગ્રેજોના જમાનામાં આજથી લગભગ 90-95 વર્ષ પહેલા 1930માં અંગ્રેજો એક ઠરાવ કર્યો હતો, એની આખી ફાઇલ છે, એમાં એક નકશો છે. એમાં મહેસાણા અંબાજી તારંગા આબુ રોડ રેલવે લાઇનની વાત લખેલી છે. પરંતુ પછી જે સરકાર આવી અને ગુજરાત તો અરમાયું લાગે, તો આ બધું ખાડે ગયું. આપણે બધું કઢાયું, બધા પ્લાન બનાવ્યા, અને હમણાં હું માં અંબાના ચરણોમાં આવ્યો હતો અને રેલવે લાઇનનું ખાતમુહૂર્ત કરીને ગયો. તમે કલ્પના કરો છો આ રેલવે લાઇન ચાલુ થશે એટલે કેવો નજારો બદલાવાનો છે ભાઈ, આર્થિક રીતે કેવી સમૃદ્ધિ ખેંચી લાવવાનો છે. સાથીઓ, બહુચરાજી, મોઢેરા, ચાણસમાં આ રોડ 4 લેન, પહેલા સિંગલ પટ્ટીના સાંસા પડતા હતા. આપણે બહુચરાજી આવીએ તો કેવી દશા હતી, એક બસ જતી હોય અને બીજી આવે તો એને કેમ વાળવી એ મુસીબત થતી હતી. યાદ છે ને બધું, કે ભૂલી ગયા લ્યા? આજે 4 લેન રોડની વાત. સાથીઓ, વિકાસ કરવો હશે તો શિક્ષણ, કૌશલ, આરોગ્ય, એના વિના બધું અધૂરું છે. અને એટલા માટે મહેસાણામાં આના પર પણ વિશેષ, ગુજરાતમાં આના પર પણ વિશેષ આપણે ધ્યાન આપીએ. સરકારી અધિકારીઓ કર્મચારીઓના પ્રશિક્ષણ માટે સરદાર સાહેબની સ્મૃતિમાં એક સરસ મજાનું સંસ્થાન હવે ઊભું થઈ રહ્યું છે, જેના નવજવાન હોનહાર નવજવાનો એમને પ્રગતિ કરવાનો અવસર મળે છે. ગુજરાત સરકારને હું બધાઈ આપું છું, અભિનંદન કરું છું કે એમણે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને મહત્વપૂર્ણ યોગદાન આપવાનો વિચાર કર્યો છે. વડનગરમાં મેડિકલ કોલેજ, અમારે ત્યાં તો 11મું ભણીને ક્યાં જવું એ વલખા મારતા હતા, એ ગામમાં જે મેડિકલ કોલેજ ચાલે છે. ગુજરાતના દરેક જિલ્લામાં આધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ આ ડબલ એન્જિનની સરકાર આવનારા દિવસોમાં જેટલો વધારે પ્રસારો થાય કરવા માગે છે. સાથીઓ, મને સંતોષ છે કે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો, જેના કારણે સસ્તી દવાઓ, અને સસ્તી દવાઓ એટલે જેને ઘરમાં હંમેશા દવા લાવવી પડતી હોય, વડીલો હોય, કંઈ ને કંઈ માંદગી હોય, મહિને 1000 રૂપિયાનું બિલ થતું હોય, અમે આ જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા. મારી બધાને વિનંતી છે, દવા ત્યાંથી જ લો. જરાય ઉતરતી કક્ષાની દવા નથી હોતી, ગેરંટેડ દવા હોય છે. જે બિલ 1000નું આવતું હતું, આજે 100-200 રૂપિયામાં પતી જાય, તમારા 800 રૂપિયા બચે, એના માટે દીકરો કામ કરી રહ્યો છે. તમે એનો લાભ લો. ખૂબ મોટી સંખ્યામાં રોજગાર આપવા વાળા
पर्यटन सेक्टर मैं कहूँ एम हमारा जो वडनगर में जो बधु खोदकाम थयू हजारों वर्ष जूनी चीजों हाट लगी है जेम काशी अविनाशी है ज्या क्यारे कोई अंत नहीं थयो आ बीजू आपणू शहर हिंदुस्तान वडनगर है ज्या गया 3000 वर्ष में क्यारे अंत नहीं थयो हमेशा कोई ने कोई मानव वस्ती रही है ये खोदकाम में बधु निकळ्युं छे दुनिया जोवा आवशे साथियों सूर्य मंदिर ने साथे साथे अमारु बहुचराजी नु तीर्थ अमारा उमिया माता अमारु सत्रलिंग ताव अमारी राणी की वाव अमारु तारंगा हिल अमारु रुद्र महालय वडनगर ना तोरण आखा पट्टा मा एक बार बस लईने निकले ने यात्रियो बे दड़ा सुधी बधु जोया ज करे थाकी जाए एटलू बधु जोवानु छे भाई एने आपणे आगळ वधारवुं छे साथियों बे दशक में अपना मंदिरों शक्तिपीठों हाथियार एना एनी दिव्यता भव्यता पुनः प्रस्थापित करवा माटे जी जान थी काम करू छे ईमानदारी थी प्रयास करू छे आप जुओ सोमनाथ चोटीला पावागढ़ चोटीला नी स्थिति सुधारी पावागढ़ 500 वर्ष सुधी धजा नहोती फरकती भाईओ हमणा हूँ आयो तो एक दी 500 वर्ष पछी धजा फरकती हमें अंबाजी केव चमकी रू मैं तो कहू आज क्या आज सांजे 7 वगे क्या अंबाजी में महाआरती है हजारों लोग एक साथ शरद पूर्णिमा में महाआरती करवाना है भाईओ गिरतार हो पालीतणा हो बहुचराजी हो बधा तीर्थक्षेत्रों पर एवं भव्य काम थई रू है कि जेना कारण हिंदुस्तान टूरिस्टों ने आकर्षा की ताकत उभी थवाई टूरिस्ट आए ने એટલે બધાનું ભલું થાય દોસ્તો અને અમારો તો મંત્ર છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસ આ જ ડબલ એન્જિનો સરકાર છે સૂર્યના પ્રકાશની જેમ જેમ સૂર્ય કોઈ ભેદભાવ નથી કરતો જ્યાં પહોંચાય ત્યાં સૂર્ય પોતાનો પ્રકાશ પહોંચાડતો હોય છે એમ વિકાસનો પ્રકાશ પણ घेर घेर पहुंचे गरीब ना झूपड़ा सुधी पहुंचे एना माटे मने तमारा आशीर्वाद जोईए अमारी टीम ने तमारा आशीर्वाद जोईए खोबले खोबले आशीर्वाद आप जो देश भाईओ अने गुजरात ना विकास ने में चार चांद लगावता रहिए फरी एक बार आप सब ने खूब खूब शुभकामनाओं आप सब ने खूब खूब अभिनंदन धन्यवाद भारत माता की जरा जोरदार बोलो अपने मेहणा पाछळ ना पड़े भाई जरा हाथ ऊपर करीने बोलो भारत माता की भारत माता की भारत माता की धन्यवाद खूब 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 आभार माननीय प्रधानमंत्री श्री आपनो आपना आत्मीयता सभर संबोधन माटे बहुत 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 धन्यवाद करते हैं माननीय प्रधानमंत्री महोदय का आज करोड़ों रुपए के ये विकासशील कार्यों की भेंट माँ भारती के जयकारे के साथ सब अभिवादन कर रहे हैं माननीय प्रधानमंत्री महोदय का और दिल से आभार प्रकट कर रहे हैं सहृदय आभार व्यक्त करते हैं माननीय प्रधानमंत्री जी का साथ ही में मंत्रीगण और सभी महानुभावों का तो आप ये सीधा प्रसारण देख रहे थे मेहसाणा ज़िले के मोढ़ेरा से जहाँ पर प्रधानमंत्री नरेंद्र मोदी जनसभा को संबोधित कर रहे थे उन्होंने इस मौके पर मोढ़ेरा में कई बड़ी परियोजनाओं का शिलान्यास किया उद्घाटन किया उन्होंने मोढ़ेरा को पूरी तरह से सौर ऊर्जा से संचालित करने पर खुशी जताई है उन्होंने कहा है कि सूर्य मंदिर के साथ साथ अब मोढ़ेरा को सूर्य ग्राम के तौर पर भी जाना जाएगा इससे